इमरान खान सरकार ने मोटो झटको मळ्यो छे। पाकिस्तान सुप्रीम कोर्ट ने लई मोटा समाचार सामे आव्या छे। इमरान खान के जेओ हाल वडाप्रधान तरीके हता परंतु अविश्वास प्रस्ताव नो सामनो करी रह्या छे त्यारे पाकिस्तान सुप्रीम कोर्ट नो मोटो चुकादो सामे आव्यो छे। पाकिस्तान मा डेप्यूटी स्पीकर नो निर्णय गैरबंधारणीय छे तेवुं सामे आव्यु छे। अविश्वास प्रस्ताव रद्द करवामां आव्यो छे। जे रीते इमरान खान विरुद्ध अविश्वास प्रस्ताव लावामां आव्यो हतो ते हाल रद्द थयो छे। पांच जजोए एकमत थईने आ निर्णय लीधो छे। इमरान खान ने मोटो झटको मळ्यो छे। छेल्ला घणा समयथी पाकिस्तानमां वडाप्रधान इमरान खान विरुद्ध अविश्वास प्रस्ताव लावामां आव्यो हतो तेने आजे सुप्रीम कोर्टे रद्द कर्यो छे। વધુ માહિતી માટે પરેશ જોડાઈ ચૂક્યા છે। પરેશ, છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનના વડાપ્રધાનની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને આજે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે, શું છે વધુ વિગતો? ધાર્મિક ઇમરાન ખાન માટે આ સૌથી મોટો ઝટકો હતો, કારણ કે ઇમરાન ખાને પોતાની સામેના અવિશ્વાસ પ્રસ્તાવના બદલે જે છે તે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો હતો અને ડેપ્યુટી સ્પીકરે પણ નિર્ણય કર્યો હતો કે ભાઈ જે છે તે 90 દિવસની અંદર ચૂંટણી થવી જોઈએ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષ દ્વારા આખા મામલાને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જે હાલમાં જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે ડેપ્યુટી સ્પીકરનો જે નિર્ણય હતો તે ગેરબંધારણીય છે અને જે અવિશ્વાસ પ્રસ્તાવ જે હતો તેને રદ કરવામાં આવ્યો છે। પાંચ જજની આ એક બેચ હતી, તેને સાથે રહીને આ નિર્ણય કર્યો છે, બહુમતીમાં નિર્ણય કર્યો છે। અને હવેના જે લેટેસ્ટ સમાચાર છે તે એવા છે કે 9 એપ્રિલે ઇમરાન ખાન સરકાર સામેની જે અવિશ્વાસ પ્રસ્તાવ હતો તેના પર વોટિંગ થશે, સાથે સાથે જે 90 દિવસમાં ચૂંટણી કરાવવાનો જે નિર્ણય હતો ઇમરાન સરકારનો તે પણ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે। એટલે હવે એક વાત ક્લિયર થઈ ગઈ છે કે કોઈ પણ ભોગે ઇમરાન ખાન સરકારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો જ પડશે, જેના માટે 9 એપ્રિલે નેશનલ એસેમ્બલી જે છે પાકિસ્તાનની તેમાં વોટિંગ થશે। અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓ ઇમરાન ખાનની વિરુદ્ધમાં છે, જે આંકડાઓની જરૂર હોય છે સરકારને બચાવવા માટે તે ઇમરાન ખાનની પાસે નથી। એટલે હવે ઇમરાન ખાન પાસે માત્ર 2 જ દિવસ બચ્યા છે, આમ તો 1 જ દિવસ 8 તારીખ વચ્ચેનો દિવસ બચ્યો છે કે જેમાં તેઓ કોઈ ચમત્કાર કરી શકે તો જ પોસિબલ છે કે તેમની સરકાર બચશે, બાકી તેમની સરકાર જવાનું નક્કી છે। કારણ કે સંસદ ભંગનો જે ફેસલો હતો તેણે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે। ઇમરાન ખાન માટે આ સૌથી મોટો ઝટકો છે। ઇમરાન ખાનને એવું લાગતું હતું કે કદાચ તેમનો જે ફરીથી ચૂંટણી કરાવવાનો જે નિર્ણય છે તેને કદાચ સુપ્રીમ કોર્ટ જે છે સમર્થન આપશે, પરંતુ તેવું થયું નથી અને વિપક્ષની એક રીતે જીત થઈ છે। હવે જોવાનું છે કે 1 દિવસમાં ઇમરાન ખાન કોઈ ચમત્કાર કરશે કે નહીં, જે પણ તેમની પાર્ટીના અને તેમના જે સહયોગી પક્ષો જે હતા તેમના સાંસદો ફરીથી 1 દિવસમાં તેમની કોઈ વાત માને છે કે નહીં, કે પછી કોઈ એવી વાત અથવા તો એવો કોઈ મુદ્દો અથવા તો એવો કોઈ મામલો અથવા તો કોઈ વચ્ચેનો એવો રસ્તો કાઢશે ઇમરાન ખાન કે જેના કારણે તેની સરકાર બચી જાય। જો કે આ તમામ તર્ક વિતર્કો છે, તમામ વિકલ્પો છે ઇમરાન સરકાર સાથે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ લાગતું નથી કે ઇમરાન સરકાર 1 દિવસમાં કોઈ મોટો તીર મારી દે। અને એક રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની ઇમરાન સરકાર જે છે તેનું જવું નિશ્ચિત છે, આ વિપક્ષ માટે સૌથી મોટી જીત હશે। અને એક રીતે કહી શકાય કે જે છેલ્લા 1 વર્ષથી ઇમરાન સરકારને પાડવા માટેની તૈયારીઓ ચાલતી હતી, પછી તે વિપક્ષ દ્વારા હોય કે ભારતીય પાકિસ્તાની સૈન્ય દ્વારા હોય, તેની જીત એક રીતે થઈ છે। આનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનની જે નીતિઓ છે તે જે અમેરિકા છે તેની વિરોધી નીતિઓ હતી, આ વાત પાકિસ્તાની સૈન્ય જે છે તેને પસંદ ન હતું। આ ઉપરાંત ઇમરાન ખાનના કેટલાક નિર્ણયો પણ એવા થયા કે જેના કારણે પાકિસ્તાનની જે આર્થિક સ્થિતિ છે તે ખૂબ જ ડામાડોળ થઈ અને જેના કારણે સ્થાનિક સ્તરે પણ ઇમરાન ખાનનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો હતો। આ તમામ બાબતોને લઈને તેમના જે સહયોગી પાર્ટીઓ હતી તે પણ ઇમરાનથી નારાજ હતી અને જ્યારે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરી ત્યારે ઇમરાનના જે સહયોગી પક્ષો હતા તેમણે પણ ઇમરાન ખાનનો સાથ છોડવાનું નક્કી કર્યું। અને હવે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટિંગ થશે 9 એપ્રિલે અને આ વોટિંગમાં ઇમરાન ખાન સરકાર જશે કે નહીં તેનો નિર્ણય થશે। હાલના આંકડાઓ જે છે તે એવું કહી રહ્યા છે કે ઇમરાન સરકારનું બચવું લગભગ મુશ્કેલ છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો 9 તારીખે હવે ચુકાદો સામે આવશે, સાંસદો મત આપશે। હાલ તો ઇમરાન ખાન સરકારના જ સાંસદો તેની સામે વિદ્રોહ કરી ચૂક્યા છે, પરિણામે સરકાર જવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ઇમરાન ખાનને લાગી રહ્યું હતું કે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકી પોતે ફરી ચૂંટણી કરાવી વડાપ્રધાન તરીકે કાયમ રહી શકે છે, પરંતુ હાલ પાકિસ્તાન કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। 5 જજોની બેન્ચે તે અવિશ્વાસ પ્રસ્તાવને રદ કર્યો છે।